જીવ વિજ્ઞાનમાં ધાતુઓ પ્રોફેસર દેબબ્રતા મૈત્રી રસાયણ વિભાગ ભારતીય ઔદ્યોગિક સંસ્થાન મુંબઈ વ્યાખ્યાન 1 જીવ વિજ્ઞાનમાં ધાતુઓનું મહત્વ નમસ્તે દરેકનું સ્વાગત છે આપણે આજે જીવ વિજ્ઞાનમાં ધાતુઓ અથવા બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના સિદ્ધાંતો વિશે ચર્ચા કરીશું હું દેબબ્રતા મૈત્રી આઈઆઈટી મુંબઈથી છું જીવ વિજ્ઞાનમાં ધાતુઓ આ કોર્સમાં આપણે જે પુસ્તકને અનુસરવાનો પ્રયત્ન કરીશું તે સ્ટીફન જે લિપાર્ડ અને જેરી એમ બર્ગ બાયો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના સિદ્ધાંતો છે સાથે સાથે તમે જાણો છો કે આ કોર્સ મુખ્યત્વે તમારા વિશે મારા વિશે નહીં પરંતુ ધાતુઓ વિશે છે પરંતુ ધાતુઓ દ્વારા બાયોલોજિકલ પ્રણાલીમાં ધાતુના આયનોની ભૂમિકા શું છે તે ફક્ત દર્શક છે અથવા તેમની ભૂમિકા ભજવવાની છે મને લાગે છે કે તમે બધા સમજી શકો છો કે કદાચ ધાતુની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા છે આપણી પાસે અધ્યયનની બે મુખ્ય રીત અને તે છે કુદરતી રીતે થતા આ કાર્બનિક તત્વોની ભૂમિકાઓ સમજવી જે ધાતુ વિજ્ઞાનમાં છે તમે જાણો છો કે જીવન પ્રજાતિ અથવા પદાર્થ અકાર્બનિકમાં 50% થી વધુ વજન બાયોમોલિક્યુલ્સના કેન્દ્રસ્થમાં ધાતુ આયન જીવન પ્રક્રિયાઓ નિયંત્રણ કરે છે તેઓ દવાઓ અને પ્રોબ્સ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે ત્યાં ઘણી ધાતુઓના આયનો છે જે તમે કદાચ દવાઓ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે તમે પહેલેથી જ પરિચિત છો આપણે તેમના ઉચ્ચારણની મિકેનિઝમ અને તેઓ કેવી રીતે એકંદરે પ્રવૃત્તિને નિયમન કરે છે કરી રહ્યા છે તે જોશું આજના વર્ગમાં આજે આપણે મુખ્યત્વે મેટલ આયનો આપણા શરીર દ્વારા કેવી રીતે લેવામાં આવે છે કઈ ધાતુઓ લેવામાં આવે છે વિવિધ ધાતુઓ બાયોલોજિકલ પ્રણાલીમાં કેવી રીતે ગોઠવણી થાય છે તે વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું વધુ મહત્વની વાત એ છે કે કોષ મેટલ આયન કોન્સન્ટ્રેશન કહેવાતા હોમિયોસ્ટેસિસને કેવી રીતે નિયમન કરે છે મેટલ આયનો બાયોપોલિમર્સને કયા અથવા કેવી રીતે ફોલ્ડ કરે છે તેની સાઇટમાં કેવી રીતે મેટલ આયન દાખલ કરવામાં આવે છે આપણે ધીમે ધીમે જુદા હાઇડ્રોલિક ઉત્સેચકો જોવાનો પ્રયાસ કરીશું જેમાં મેટલ આયનો હાઇડ્રોલિસિસ પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા નિભાવે છે અને મેટલ આવશ્યકપણે લ્યુઇસ એસિડ તરીકે કામ કરે છે તમે તમારી શ્વસન પ્રણાલીમાં હિમોગ્લોબિન જેવી યોગ્ય ભૂમિકા ભજવતા ધાતુઓથી પરિચિત છો જે જીવવિજ્ઞાનમાં હતી આપણે આ કોર્સમાં મેટલ પ્રોટીન પર ચર્ચા કરીશું જે ફક્ત ઇલેક્ટ્રોન ટ્રાન્સફરમાં કંઈક સામેલ નથી ફક્ત એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયા છે આપણે પરમાણુ અને જૂથ ટ્રાન્સફર પણ જોઈશું જેમ કે એક ફક્ત ઓક્સિજન ટ્રાન્સફર અથવા તો ઓક્સિજનનું સક્રિયકરણ અને પછી વિવિધ સબસ્ટ્રેટ હાઇડ્રોક્સિલેશન રસાયણ શાસ્ત્ર માટે હવામાંથી ઓક્સિજનનો ઉપયોગ કરીશું હાઇડ્રોજન બાયો ઓર્ગેનિક મેટાલિક રસાયણશાસ્ત્ર અનિવાર્યપણે અન્ય ઘણા અન્ય મેટલો એન્ઝાઇમ જેવા કે નાઇટ્રોજેનેસ અને ઘણા અન્ય કે જે બધાની ચર્ચા કરીશું આપણી પાસે દવા તરીકે ધાતુ આયનો છે કારણ કે આપણે ઝિંક નાઇટ્રાઇડ્સ ઓક્સાઇડ્સ અને અન્ય મેટલોન્યુરો કેમિસ્ટ્રી અથવા ધાતુઓનો પણ ઉલ્લેખ કરી રહ્યા છે જ્યાં તે અનિવાર્ય ભૂમિકા ભજવી રહી છે અને આ મેટલ સક્રિય સ્થળોમાં પ્રોટીનની ભૂમિકા વિશે પણ ચર્ચા કરીશું તેથી ચાલો આપણે જોઈએ કે આપણે જે જોયું છે અથવા શીખ્યા છે તેના પર થોડું જોશું અને તે વિવિધ મેટલો આયનો જે હાજર છે અને શ્વસન અધિકારમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહ્યા છે ખરું ને તેથી ત્યાં ત્રણ જુદા જુદા ઓક્સિજન વાહકો છે જે જીવવિજ્ઞાનમાં અલગ છે અને જાણીતું છે ટોચની એક
ડી ઓક્સાઇડ હિમોગ્લોબિન છે, ડાબી બાજુ જ્યાં તમારી પાસે પોર્ફિરિન કેન્દ્રમ છે જે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ટોચની એકમમાં એક આયર્ન ટુ સક્રિય સાઇટ છે અને અક્ષીય લિગાન્ડ હિસ્ટાડિન છે. કારણ કે તમે જાણો છો કે ઇમિડાઝોલનો ઇમિડાઝોલ ભાગ હિસ્ટાડિન અને અક્ષીય બાજુથી જોડાયેલો છે, ત્યાં ઓક્સિહિમોગ્લોબિન છે જ્યાં ઓક્સિજન લોહ કેન્દ્ર સાથે ઓક્સિહિમોગ્લોબિન અથવા તો ઓક્સિમોગ્લોબિન બંધ બંધાવે છે. આપણી પાસે જ્યારે આવી કોઈ વસ્તુ હાજર હોતી નથી, જેમ કે પોર્ફિરિન આયન સેન્ટર કેટલીક પ્રજાતિઓમાં હોતી નથી, ત્યારે આપણી પાસે આ ડાયકોપર આયન સેન્ટર હોય છે જે દરેક કોપર સેન્ટર પર હિસ્ટાડાઇન એકમ દ્વારા બંધાયેલ હોય છે. આપણી પાસે બે ધાતુ કેન્દ્ર ઓક્સિજન સાથે બંધાયેલ છે, તેથી આ રીતે ઓક્સિજન એક બાજુ પરની ભૂમિતિ કોપર ડાયોક્સિનમાં બાંધે છે. આ એક સંપૂર્ણ ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે. તેથી આ કિસ્સામાં ટોચની એક સંપૂર્ણપણે ઉલટાવી શકાય તેવું પ્રક્રિયા છે. Fe પ્લસ ટુ એ Fe પ્લસ થ્રીને ઓક્સિડાઇઝ કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં બે કોપર એક કેન્દ્રો બે કોપર પ્લસ ટુ કેન્દ્રમાં ઓક્સિડાઇઝ થઈ રહ્યા છે અને આ દરેક કોપર સેન્ટરમાંથી બે ઇલેક્ટ્રોન એક દ્વારા ઓક્સિજનને પેરોક્સાઇડ્સમાં ઘટાડવામાં આવે છે. જ્યાં હિમોગ્લોબિન માયોગ્લોબિન અથવા હિમોસાઇનિન પણ નથી, ત્યાં આપણી પાસે આ હિમોરિથ્રિન અથવા તો ડીઓક્સી હેમોરિથ્રિન છે જે બાયોલોજિકલ પ્રણાલીમાં ઓક્સિજન વાહકો માટે જવાબદાર છે. આ દરેક લોહ કેન્દ્ર હિસ્ટાડિન દ્વારા સમર્થિત છે. પ્રથમ કિસ્સામાં આ ત્રણ હિસ્ટાડાઇન છે, બીજા કિસ્સામાં ત્યાં બે હિસ્ટાડાઇન છે. આ ચિત્રો સ્ટીફન લિફાર્ડ અને જેરીમી બર્ગ દ્વારા લખાયેલ બાયો ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી પુસ્તકના સિદ્ધાંતમાંથી લેવામાં આવી છે. આપણે પછી આ બે આયર્ન સેન્ટરને બે કાર્બોક્સિલેટ બ્રિજ દ્વારા બ્રિજ કર્યું છે. બે કાર્બોક્સિલેટ મ્યુચ્યુએશન્સ આપણે આ આપવા માટે આ કેન્દ્રમાંથી કોઈ એક પર ઓક્સિજન સક્રિયકરણ છે, જે તમે જાણો છો કે ડિઓક્સી હિમેરિથ્રિન્સ એન્ડ ઓક્સી હિમોરિથ્રિન્સ વચ્ચેનું ઉલટાવી શકાય તેવું બંધન છે, ખરું ને? આ બધા પછી આપણી પાસે જુદા જુદા શ્વસન એન્ઝાઇમ છે જે ઓક્સિજન વહન કરવા માટે જવાબદાર છે. ચાલો આપણે ફેફસામાંથી શરીરના જુદા જુદા ભાગમાં માનવમાં જોઈએ. આ હિમોગ્લોબિન અથવા આ લોહીનું કેન્દ્ર ધરાવતું આ પોર્ફિરિન જે તમે હમણાં જ એક ક્ષણ પહેલા જોયું હશે, તે આપણા શરીરમાં દરેક સંભવિત સ્થિતિ પર પહોંચાડવામાં બંધક કરતા અને ઓક્સિજનના પરિવહન દ્વારા અમને જીવંત એમને જીવંત રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેથી આ શ્વસન મેટલો એન્ઝાઇમ છે. તેથી ધાતુ જે તમે જોઈ શકો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમે વર્ગના 2-3 મિનિટની અંદર જ આપણે સમજી ગયા કે બાયોલોજિકલ સંયોજનમાં ધાતુઓનું મહત્વ છે, બરાબર? ચાલો તમે જોયું છે કે આપણી પાસે મેટલ આયન છે, જેમ કે હિમોગ્લોબિન આયન, હિમોગ્લોબિનમાં આયન બાયો ઇનઓર્ગેનિક ચિપ દ્વારા પોર્ફિરિન કહેવાય છે. પોર્ફિરિન એક ફ્લેટ પરમાણુ છે, ખરું ને? તેમાં 4 નાઇટ્રોજન કેન્દ્ર છે અને આયનનું સંકલન કરે છે. તે બંને પ્લસ ટુ સ્ટેટ તેમજ તેના પ્લસ થ્રી સ્ટેટમાં છે, જો કે ઉચ્ચ ઓક્સિડેશન સ્ટેટ પણ શક્ય છે. પરંતુ હિમોગ્લોબિન માયોગ્લોબિનના કેસમાં નથી. હવે તે ઉલટાવી શકાય તેવું ઓક્સિજન બંધ કરતા પણ છે. તેનો અર્થ એ છે કે તે ઓક્સિજન સાથે બાંધી શકે છે, જો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. પ્રક્રિયા દરમિયાન Fe પ્લસ ટુ એ Fe પ્લસ થ્રી પર જાય છે, પરંતુ તે એક સંપૂર્ણ ઉલટાવી શકાય તેવી પ્રક્રિયા છે. તેથી
એકવાર જ્યારે તેને ઓક્સિજન છૂટો પડે છે ત્યારે રિડ્યુસ સ્પીસીઝ તરીકે એક ઇલેક્ટ્રોન રિડ્યુસ સ્પીસીઝ તરીકે બહાર પાડવામાં આવતું નથી, પરંતુ તે ડાયોક્સિજન સ્વરૂપમાં મૂળ સ્વરૂપમાં છે, કારણ કે તે શરીરના જુદા જુદા ભાગોમાં પહોંચાડવામાં આવે છે. કારણ કે આયન ઓક્સિજન સક્રિયકરણ પ્રક્રિયા પ્રવૃત્તિમાં સંપૂર્ણ ઉલટાવીપણે ઉલટાવી શકાય તેવું છે. તમે ફક્ત પોર્ફિરિન કેન્દ્ર પર જ નજર નાખો. આપણે જોયું છે કે તે એક ચિપ છે જે ધાતુના આયનને સમર્થન આપે છે, પરંતુ વધુ મહત્વનું એ છે કે તેમાં વિવિધ પેરિફેરિન કાર્બોક્સિલેટ અને અક્ષીય લિગાન્ડ છે, જેમ કે ઇમિડાઝોલ, જે પ્રક્રિયામાં હિસ્ટિડિનનો ભાગ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તમારે પોર્ફિરિન રિંગ દોરવાનું શરૂ કરવું જોઈએ અને તમારી નોટબુક ગુમાવ્યા વિના તેને એક કેવી રીતે સ્પષ્ટ રીતે દોરી શકાય તે માટે પ્રેક્ટિસ કરવી જોઈએ. તમારે તે પ્રેક્ટિસ કરવી જોઈએ. હવે ચાલો આપણે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રોટીનમાં જુદા જુદા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રોટીન જોઈએ, જેને આયન સલ્ફર ક્લસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર અથવા તો ઇલેક્ટ્રોન રિલે પ્રક્રિયામાં સામેલ છે, તેથી તેઓ રિલે સ્ટેશન તરીકે કાર્ય કરે છે. આવા ઘણા વિવિધ રિલે સ્ટેશનો છે, ત્યાં કેટલાક અહીં દર્શાવેલા છે, જે તમે જોઈ શકો છો કે આ જુદા જુદા આયન સલ્ફર ક્લસ્ટર છે. આપણી પાસે 4 આયન સલ્ફર ક્લસ્ટર છે, જ્યાં આ 4 આયન ક્લસ્ટર છે. રેડોક્સિન આયન જુદા જુદા ઓક્સિડેશન સ્ટેટમાં 3 આયન ક્લસ્ટર એકોનિટેઝ છે. આપણે ફરી એકવાર આયન જુદી જુદી સ્થિતિમાં છે. આપણી પાસે 2 આયન ક્લસ્ટર પેરાડોક્સિન છે, જે ફરી એકવાર ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે મુખ્ય કેન્દ્ર છે. પણ આપણે એક આયન રુબ્રેડોક્સિન ફરી મેળવી શકીએ છીએ, તે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. હવે ફક્ત આયન સલ્ફર ક્લસ્ટર જ નથી, ત્યાં અન્ય મેટલ સેન્ટરો પણ પોર્ફિરિન કોન્ટેરિંગ સેન્ટરો સાઇટોક્રોમ સી છે, જ્યાં 2 અક્ષીય સ્થળો પર એક પોર્ફિરિન અને એક આયન સેન્ટર અને 2 હિસ્ટિડાઇન ઇલેક્ટ્રોન ટ્રાન્સફર માટે જવાબદાર છે. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયા ઘણા અન્ય વિવિધ ધાતુઓ કેન્દ્રો સામેલ છે, જે તેઓ કંઈ જ કરી રહ્યા નથી, પરંતુ આ કેન્દ્રો દ્વારા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે. હવે જો કે તમારા મનમાં પ્રશ્ન હોઈ શકે કે આ ઇલેક્ટ્રોનની આવશ્યકતા શું છે અને પ્રક્રિયામાં ધાતુની ભૂમિકા શું છે. ઠીક છે, અમે થોડા સમય પછી તે પ્રશ્ન પર પાછા આવીશું, કારણ કે આપણે આ કોર્સમાં અથવા કોર્સમાં આગળ વધીએ છીએ. જ્યારે આપણે જીવનવિજ્ઞાનમાં મેટલ અથવા બાયોલોજીમાં ધાતુઓની વાત કરીએ છીએ, ત્યારે આપણે સોડિયમ મેટલ Na+, K+ કહેવા જોઈએ. ત્યાં ચેનલો બહાર છે, તેથી કોષમાં અથવા કોષની બહાર પણ મેટલ આયનની કોન્સન્ટ્રેશન નિયંત્રણ કરવા અથવા નિયંત્રિત કરવા માટે નિષ્ક્રિય પ્રસરણ અને આયન વિશિષ્ટ ચેનલો છે. તેથી આ બધી આયન ચેનલો છે અને ત્યાં પસંદગીયુક્ત છે અથવા તે આપણા શરીરના કોઈ ચોક્કસ સ્થળે પસંદગીયુક્ત રીતે સંચિત થઈ રહી છે. અને તેથી આપણે આ જુદા જુદા ધાતુ આયનો વિશે તેઓને કેવી રીતે પ્રવેશ મળી રહ્યા છે અને તે કેવી રીતે પ્રક્રિયામાં એકંદરે નિયંત્રણ થઈ રહ્યું છે તે વિશે જોવાની જરૂર છે. ઠીક છે, આ સમયે મેટલ આયોનિંગ ચેનલિંગ અથવા તો કોન્સન્ટ્રેશનને જાળવણી ખૂબ જ ચોક્કસ રીતે કરી શકાય અને વૈજ્ઞાનિક યોગ્ય પ્રક્રિયાને સમજવી ગયા છે કે આ પ્રક્રિયાઓ કેવી રીતે થઈ રહી છે. આ બાયોલોજિકલ પ્રણાલીઓનો પહેલેથી જ અભ્યાસ કરવામાં આવ્યો છે અને નિષ્કર્ષ એ છે કે કોષમાં અને કોષની બહાર સોડિયમ પોટેશિયમ જેવા મેટલો આયનોની કોન્સન્ટ્રેશન નિયંત્રણ કરવા પાછળ
આપણી પાસે એક ખૂબ જ સરળ સિદ્ધાંત છે. જીવવિજ્ઞાનમાં બાયો ઇનઓર્ગેનિક રસાયણશાસ્ત્ર અથવા ધાતુઓ બીજો રસપ્રદ ભાગ એ ઓર્ગેનોમેટાલિક રસાયણશાસ્ત્ર છે. સંવેદનશીલ ઓર્ગેનોમેટાલિક રસાયણશાસ્ત્ર આપણા શરીરની અંદર શક્ય છે કે આશ્ચર્યજનક છે, તમે કદાચ જાણો છો. ઉદાહરણ તરીકે વિટામિન બી 12, અમારી પાસે એક કોબાલ્ટ સેન્ટર છે કે જે પોર્ફિરિન જમણા પરમાણુની જેમ જ 4 નાઇટ્રોજન દ્વારા આધારભૂત છે, અને અમારી પાસે એક કોબાલ્ટ એક્ટિવ આયનનું બોન્ડ કોબાલ્ટ સાયનાઇડ પણ વિટામિન બી 12 માં સામેલ છે. આપણી પાસે જુદા જુદા બાયો ઓર્ગેનોમેટાલિક એકમો છે. ચાલો આપણે જોઈએ કે આ વિટામિન બી 12 તમે જાણો છો, જ્યાં તમારી પાસે કોબાલ્ટ આયનનો બોન્ડ છે. સિસ્પ્લેટિન કાર્બોપ્લેટિનની પ્લેટિન શ્રેણી છે, તે જુદા જુદા છે. એમ પણ બેરિયમ સલ્ફેટમાં પૂરતું છે, જે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એક્સરે વિપરીત વૃદ્ધિ માટે સંકળાયેલું છે. પરંતુ લિથિયમ કાર્બોનેટ પણ મેનિક ડિપ્રેશનમાં સામેલ છે. શરીરના જુદા જુદા ભાગોમાં કેટલીક દવાઓનો ઉપયોગ તેઓ કરે છે, પરંતુ તે બધામાં એક વસ્તુ સામાન્ય છે કે તે ધાતુ આધારિત છે, અને ત્યાં એક લિગાન્ડ છે જે આમાં ધાતુ આયનોને ધરાવે છે. તેથી એકંદરે હું આશા રાખું છું કે આપણે આ વર્ગમાં જેની ચર્ચા કરીશું તે એ છે કે ધાતુ આયનો આપણા શરીરમાં નિર્ણાયક ભૂમિકા કેવી રીતે ભજવે છે, કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે, તેઓ કેવી રીતે લેવામાં આવે છે, અને તે આપણા શરીરમાં કેવી રીતે એસેમ્બલ થાય છે, કોષ મેટલ આયનોની કોન્સન્ટ્રેશનની કેવી રીતે નિયમન કરે છે, મેટલ આયનો બાયોપોલિમર્સને કેવી રીતે ફોલ્ડ કરે છે જેમાં ઘણા રોગોમાં સ્પષ્ટ અસર પડે છે, એમાયલોઇડ્સ, બીટા પેપ્ટાઇડ્સ, પાર્કિન્સન્સ રોગો, એલ્ઝાઇમર રોગો માટે તેમના ફોલ્ડિંગ માટે જવાબદાર છે, અને મહત્વની વાત એ છે કે તેમાં સાચી ધાતુઓનું આયન કેવી રીતે સામેલ કરવામાં આવ્યું છે તે શા માટે કહેવા નથી દેતું. ઉદાહરણ તરીકે ઝીંક માયોગ્લોબિનની પોર્ફિન સાઇટમાં સમાવેશ કરી રહ્યું છે. આપણી પાસે પણ વિવિધ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે, જ્યાં ધાતુ એક લુઇસ એસિડ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે, જેમાં તમે ટૂંક સમયમાં જોયું છે કે ધાતુ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સાઇટ ઓક્સિજન રસાયણ તરીકે કામ કરી શકે છે. બંને ઓક્સિજન પરિવહન માટે ઉલટાવી શકાય તેવું ઓક્સિજન બંધ કરતા છે, અને હાઇડ્રોક્સિલેશન જેવા રસપ્રદ કૃત્રિમ પરિવર્તન માટે અથવા તો આ કિસ્સામાં અન્ય પ્રાકૃતિક રસાયણશાસ્ત્ર માટે ઓક્સિજન ભૂમિકા ધરાવે છે. ક્લોરિનેશન એન્ડ બ્રોમિનેશન જેવા હેલોજિનેશન રસાયણશાસ્ત્ર આપણી પાસે જુદા જુદા હાઇડ્રોજન્સ એન્ઝાઇમ છે, નાઇટ્રોજનાઇઝ એન્ઝાઇમ. આ બધા પછીથી જીવવિજ્ઞાનમાં મેટલ આયનો આ અભ્યાસક્રમ હેઠળ વિવિધ વર્ગોમાં ચર્ચા કરશે, જ્યાં આપણે બાયો ઇનઓર્ગેનિક રસાયણશાસ્ત્રના સિદ્ધાંતો પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેથી હું આશા રાખું છું કે પ્રથમ વર્ગમાં આ અભ્યાસક્રમ હેઠળ એકંદર ઝાંખીએ જીવવિજ્ઞાનમાં ધાતુના આયનોનું મહત્વ છે, અને તે સમજવું કે આપણા શરીરના વજનમાં 50%થી વધુ ધાતુઓ છે. ધાતુઓના આયનો આપણા શરીરમાં ઘણા જુદા જુદા સ્થળોએ હાજર હોય છે. કદાચ લગભગ દરેક જગ્યાએ જો તે 50%થી વધારે હોય તો તે આપણા શરીરના વજનમાં હોય છે. ઘણા જુદા જુદા સ્થળોએ હોવું જોઈએ, અને તે આપણા જીવવિજ્ઞાનમાં પ્રણાલીમાં નિર્ણાયક ભૂમિકા હોવી આવશ્યક છે. આપણે જોશું કે તેઓ આ બાયોલોજીકલ પ્રક્રિયાઓને કેવી રીતે નિયંત્રણ કરે છે, આ ધાતુઓના આયન જૈવિક પ્રક્રિયાઓને કેવી રીતે નિયંત્રણ કરે છે,
ક્રિયા કરવાની પદ્ધતિ શું છે? આમાંના ઘણા અભ્યાસ અલબત્ત છે. હજી પણ આપણી પાસે કેટલીક સમજણ વધુ સારી રીતે છે. કદાચ દાયકાઓ સદીઓ લેશે, પરંતુ ધીરે ધીરે આપણે અનુભવીએ છીએ કે આપણે કેવી રીતે રજૂઆત કરીએ છીએ, આપણો મનોભાવ પણ કેવી રીતે બદલાઈ રહ્યો છે. તે દરમિયાન ધાતુની ભૂમિકા શું છે? મહત્વની સંખ્યામાં ઘણા રોગો પણ મેટલ આયનો દ્વારા પ્રેરિત અતિશય ગળી મિસફોલ્ડિંગ સાથે સંકળાયેલા છે. આ બધી વસ્તુઓ આપણે પછીના વર્ગમાં શીખીશું. આપણે તમને આગળના વર્ગમાં અભ્યાસ કરવાનું શરૂ કરતા જોઈશું. મને લાગે છે કે જેમ કે મેં અનુસરેલા પુસ્તકમાંથી એક ઉલ્લેખ કર્યો છે અને કેટલીક સ્લાઇડ કે જેના વિશે આપણે અહીં ચર્ચા કરીશું, આ લિપાર્ટ્સ બાયોઇનોર્ગેનિક લિપાર્ટ્સ અને બર્ગસ બાયોઇનોર્ગેનિક રસાયણમાંથી બનાવવામાં આવી છે. અન્યમાં ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સ્ત્રોત અથવા એક બીજા અન્ય સ્ત્રોત ટૂંકમાં ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું અને તમારા પર પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરીશું કે આપણા રોજિંદા જીવનમાં ધાતુના આયનો કેટલા મહત્વના છે. આ સાથે હું તમારી પાસે પાછો આવીશ અને તમને પ્રથમ વર્ગ માટે વિદાય આપું છું અને અમે જલ્દીથી બીજા વર્ગમાં આવીશું. જીવવિજ્ઞાનમાં બાયો ઇનઓર્ગેનિક રસાયણશાસ્ત્ર મેટલ આયનોનો અભ્યાસ ચાલુ રાખજો.